जय गुरुदेव। आओ परम पूज्य गुरुदेव ना ए दिव्य प्रवचन ने सांभळी जीवन परिवर्तन करिए, जीवन ने दिशा बदलावीए। आज नु प्रवचन छे, लोको बदलाशे, नवो युग आवशे। पुनर्गठन वर्ष में 8 जुलाई 1979 ना रोज शांतिकुंज पोहरीसर में आपेलो आ दिव्य प्रवचन छे। आओ गुरुदेव नी शैली में एक गायत्री मंत्र मारी साथे साथे। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वारेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। देवियो भाइयो, मध्यकालीन युग पूरो थयो। 1000 वर्षो सुधी आपणे वारंवार ठोकरो खाधी। 1000 वर्षनी गुलामी तरफ આપણે दृष्टिपात કરીએ છીએ તો આંખમાં આંસુ ઉભરાઈ આવે છે। રાજનૈતિક, ધાર્મિક, બૌદ્ધિક, સામાજિક, આર્થિક એમ પ્રત્યેક ક્ષેત્રમાં આપણે આ અવધિમાં ભટકતા રહ્યા। આ 1000 વર્ષોમાં આપણે જેટલું એટલું બધું ગુમાવી દીધું છીએ, એટલું બધું ગુમાવી બેઠા છીએ કે એને પૂરું કરવામાં આપણને ઘણો સમય લાગશે। વીતેલા વર્ષોની વાત કરવાનો અત્યારે સમય નથી। હવે જરૂરિયાત એ વાતની છે કે આપણે ભવિષ્ય માટે નિર્ણય કરીએ અને આપણી શક્તિનો એ માટે ઉપયોગ કરીએ। ભગવાનની ઈચ્છાથી અંધકાર યુગ પૂરો થયો, સૂર્યોદયનો સમય આવ્યો। આજથી 30 વર્ષ પહેલાં ભારતને રાજનૈતિક સ્વાધીનતા મળી। આપણા ભાગ્યનું નિર્માણ આપણા હાથો વડે કરવાનો સમય આવ્યો। રાજનીતિને 2 કાર્ય સોંપવામાં આવ્યા। રાજનીતિનું પહેલું કામ છે અર્થવ્યવસ્થાને સુધારવી અને લોકોને ઉદંડતા તથા ખોટા કાર્યો કરતા રોકવા, તેમને દંડ કરવો। આર્થિક તેમજ સામાજિક સુવ્યવસ્થા, આ 2 જ કાર્યોની જવાબદારી રાજનીતિને સોંપવામાં આવી। આ મનુષ્યના જીવનનું ભૌતિક પાસું છે, તેની જવાબદારી રાજનીતિને સોંપવામાં આવી। બીજો મનુષ્યનો આંતરિક તેમજ આધ્યાત્મિક પક્ષ છે, આને પ્રભાવિત કરવાનું સામર્થ્ય રાજતંત્રમાં નથી, એને પૂર્ણ કરવાનું સામર્થ્ય ફક્ત ને ફક્ત ધર્મતંત્રમાં છે। આસ્થાઓ, વિચારણાઓ તથા કાર્યોને નિયંત્રિત કરીને, ઊંચે ઉઠાવીને, ઉત્કૃષ્ટતાની સાથે જોડવાની જવાબદારી ધર્મતંત્રને સોંપવામાં આવી, જેથી દેશમાં 1000 વર્ષની ગુલામીના કારણે જે બૌદ્ધિક, નૈતિક તથા સામાજિક અસ્તવ્યસ્તતા ઊભી થઈ છે તેને દૂર કરી શકાય અને આપણે પ્રગતિ તરફ આગળ વધી શકીએ। ધર્મતંત્રે પોતાની જવાબદારી નિભાવવાની હતી, જેથી મનુષ્યના ખોવાયેલા ગૌરવને ફરીથી સ્થાપના કરી શકાય। ભારતના લોકોની આંતરિક નબળાઈ એટલે કે પોતાની પાત્રતા તેમજ વ્યક્તિગત ઉણપના કારણે મધ્ય એશિયામાંથી થોડા ડાકુઓ આવ્યા અને તેમણે હુમલો કરીને ભારત વર્ષને 1500 વર્ષ સુધી ગુલામ બનાવી રાખ્યું। પછીથી અંગ્રેજો આવ્યા, તે જખમોને મલમ લગાડવાનું કાર્ય આપણું છે, આપણું અર્થાત શુદ્ધ ધર્મનું છે। વ્યક્તિ કયા કારણે અંદરથી અને બહારથી નબળી પડી રહી છે તે જોવાનું કાર્ય ધર્મતંત્રનું છે, તેની ખોજ કરવાની જવાબદારી ધર્મતંત્રે નિભાવવાની હતી। ધર્મતંત્રના વિનમ્ર પ્રતિનિધિના રૂપમાં આ જવાબદારી યુગ નિર્માણ યોજનાએ પોતાના ખભે ઉપાડી અને એ વચન આપ્યું કે અમે જનતામાં ધર્મ બુદ્ધિ તથા વિવેક બુદ્ધિ પેદા કરીશું અને ઉચ્ચ કક્ષાની માન્યતાઓની તથા આદર્શોની જનમાનસમાં સ્થાપના કરીશું, જેના દ્વારા વ્યક્તિ, પરિવાર અને સમાજ મજબૂત બને છે તથા તેમનું વર્ચસ્વ ચિરસ્થાયી બની રહે છે। મિત્રો, આપણી યુગ નિર્માણ યોજનાનું કાર્ય કરતા આપણને 30 વર્ષ પૂરા થવા આવ્યા છે। આ 30 વર્ષમાં આપણે શું કર્યું એ વિષયની ચર્ચા કરવાનો આ સમય નથી, એ વિષયનો ઉલ્લેખ કરવાનો સમય પણ નથી। એને માટે તો આવનારો સમય જણાવશે કે આ નાના સરખા મિશને કેટલું મોટું કાર્ય કરી નાખ્યું તથા કેટલી લાંબી મંજિલ પૂરી કરી નાખી છે। હવે પછી આપણે જે મંજિલ પાર કરવાની છે તેને માટે આપણે વધુ સાહસ અને સામર્થ્ય ભેગું કરવાની જરૂર છે। આ 30 વર્ષમાં મિશન
મિશનની કિશોરાવસ્થા પૂરી થઈ છે, હવે તેની પ્રૌઢતાનો સમય આવ્યો છે. આ સમયે હું અને આપણા પરિજનો હવે મોટી જવાબદારી લેવાની સ્થિતિમાં છીએ. જ્યારે આપણે બાળકના વિદ્યારંભ સંસ્કાર કરાવીએ છીએ ત્યારે તે સામાન્ય પૂજન માત્રથી પતી જાય છે, તેને બેસવાનું સ્થાન પણ સામાન્ય જ હોય છે. પરંતુ જેમ જેમ તે મોટો થાય છે તેમ તેમ તેનો સંપૂર્ણ ક્રમ તથા સ્વરૂપ બદલાતા જાય છે. આપણા મિશનનો ક્રમ પણ આવી જ રીતે બદલાતો રહ્યો છે. શરૂઆતમાં આનું નામ ગાયત્રી પરિવાર રાખવામાં આવ્યું હતું. તે શરૂઆત હતી. તે સમયે લોકોને એવું જણાવવામાં આવ્યું હતું કે ગાયત્રી મંત્ર ભારતીય ધર્મનું મૂળ છે, લોકોએ તેને અપનાવવો જોઈએ, જપવો જોઈએ, જેથી લોકોનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે. આ પ્રકારની વાતો મેં તથા આપણા મિશને શરૂઆતમાં જણાવી હતી. લોકોને આ બીજ વિશે જણાવવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે જે વ્યક્તિ નિત્ય એક માળા ગાયત્રી મહામંત્રનો જપ કરશે તેને હું ગાયત્રી પરિવારનો સદસ્ય માનીશ. બાળપણ આવું જ હતું. સમય આગળ વધતો ગયો, આપણા પરિવાર તેમજ સંગઠનને એક નવું સ્વરૂપ આપવામાં આવ્યું. હવે તેની સાથે યુગ નિર્માણ યોજનાને પણ જોડી દેવામાં આવી. એનો અર્થ એ હતો કે દરેક વ્યક્તિએ એક માળા ગાયત્રી જપની સાથે સાથે નૈતિક, બૌદ્ધિક તથા સામાજિક ક્રાંતિ માટે વિશેષ ઉત્સાહ સાથે કંઈક કામ કરવા માટે આગળ આવવું જોઈએ. તેમણે તે સમયે વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ તથા સમાજ નિર્માણના કાર્યો પણ ચાલવા લાગ્યા અને ખૂબ ચલાવ્યા. આ યુગ નિર્માણ યોજનાની સાથે જોડાઈને મિશનના થયેલા વિકાસનો ક્રમ હતો. આપણે પ્રાથમિક કક્ષા પૂરી કરી લીધી, હાઈસ્કૂલની કક્ષા પણ આપણા મિશને પૂરી કરી લીધી છે. હવે આપણે કોલેજના સ્તરનું ભણવાનું શરૂ કરી દીધું છે, એટલે કે હવે આપણી પ્રૌઢાવસ્થા આવી ગઈ છે, એટલે હવે આપણો સ્તર કોલેજનો હોવો જોઈએ. તેવા જ સ્તરના કાર્યો અને યોજનાઓ હોવી જોઈએ. હવે એવું જ થઈ રહ્યું છે. પરંતુ આ વિષયમાં આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે પરિવર્તનની વાત કરી રહ્યા છીએ, જે સમાજને બદલાવવાની વાત કરી રહ્યા, બદલવાની વાત પ્રતિજ્ઞા લઈને નીકળ્યા છીએ, કે જે સમાજને બદલવાની પ્રતિજ્ઞા લઈને નીકળ્યા છીએ, આપણે જે નવા સમાજની નિર્માણની વાત કરીએ છીએ તે સંદર્ભમાં આપણે વિચાર કરવો પડશે કે આ યુગ નિર્માણ શું છે. મિત્રો, યુગ નિર્માણનો અર્થ થાય છે નવા સમાજનું નિર્માણ કરવું. સમાજ શું છે? સમાજ વ્યક્તિઓનો સમૂહ માત્ર છે. વ્યક્તિઓનો સમૂહ એકઠો થાય છે ત્યારે જ સમાજ બને છે. તેના પ્રત્યેક ઘટકને ઉન્નત તથા સમૃદ્ધ બનાવવાનું કાર્ય આપણું છે. આ છે સમાજ નિર્માણનો ઉદ્દેશ. જ્યારે ફૂલો ભેગા થાય છે, એકઠા થાય છે, ત્યારે જ માળા બને છે. સળીઓ એકઠી થાય છે ત્યારે જ સાવરણી બને છે. દોરા ભેગા થાય છે ત્યારે જ દોરડું બને છે. એવી જ રીતે સમાજ વ્યક્તિઓથી બને છે. સમાજના લોકોને જોઈને જ યુગની સ્થિતિ વિશે જાણી શકાય છે. એટલા માટે સમાજ નિર્માણનું કાર્ય શરૂ કરતા પહેલા આપણે આત્મનિર્માણનું કાર્ય શરૂ કરવું પડશે. આ આજે નહીં પરંતુ 30 વર્ષ પહેલા કહેવામાં આવ્યું હતું કે આપણી જવાબદારી તથા કાર્ય શું છે તથા આપણી ભાવિ યોજના શું છે. સમાજ નિર્માણ કેવી રીતે થશે તે સંદર્ભમાં એ દિવસોમાં એક ઘોષણાપત્ર તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં એ વાત સ્પષ્ટ રૂપે કહેવામાં આવી હતી કે વ્યક્તિ નિર્માણ માટે 4 વસ્તુઓની આવશ્યકતા છે: સાધના, સ્વાધ્યાય, સંયમ અને સેવા. આ 4 વસ્તુઓ આત્મનિર્માણ માટે ખૂબ જરૂરી છે. આ ચારેય વાતો એકબીજાની સાથે અભિન્ન રૂપે જોડાયેલી છે. આ ચારેયને પૂરી કરવાથી જ આત્મનિર્માણનો ઉદ્દેશ્ય પૂરો થાય છે. આમાંથી એક પણ એવું નથી જેને છોડી શકાય. આ ચારેય બાબતો એવી જ છે કે જેમ જીવન નિર્માણ માટે 4 વસ્તુઓ જરૂરી છે, તે છે આહાર, શ્રમ, સંયમ અને સફાઈ. આ 4માંથી આપણે એકને પણ જો બાદ કરીશું તો આપણું જીવન નિર્માણ શક્ય નથી. પાકની વાવણી કરવા માટે પણ 4 વસ્તુઓની જરૂર પડે છે: જમીન, બિયારણ, ખાતર, પાણી અને સુરક્ષા. આનો અભાવ હોય તો ખેડૂત પાક મેળવી શકતો નથી. વેપાર કરવા માટે પણ આપણે 4 વસ્તુઓની જરૂર પડે છે: એક તો પૂંજી, અનુભવ, વસ્તુઓની માંગ અને ગ્રાહક. આમાંથી જો એક ચીજની પણ ઉણપ હશે તો વેપાર થઈ શકશે નહીં. મકાન બનાવવું હોય તો પણ
ઈંટ, સિમેન્ટ, લોખંડ અને લાકડાની જરૂર પડે છે. આમાંથી એક પણ ચીજ બાકી હોય તો ઇમારત બની શકતી નથી. તેવી જ રીતે વ્યક્તિ નિર્માણ માટે પણ ચાર ચરણોની આવશ્યકતા છે. આ ચારે ચરણ જ્યારે એક સાથે પૂરા થશે ત્યારે વ્યક્તિના ઉત્કર્ષનો આધાર ઊભો થઈ જશે. માત્ર એકથી આ કાર્ય થઈ શકતું નથી. મિત્રો, આપણે યુગ નિર્માણ માટે, નવનિર્માણ માટે બે કાર્યો કરવાના છે. પહેલું, જે માણસો આ જવાબદારી સંભાળી રહ્યા છે તથા કામ કરી રહ્યા છે તેમનો સ્તર ઊંચો જવો જોઈએ. બીજું, તેનો વિસ્તાર પણ થવો જોઈએ. હું એવું ઈચ્છું છું કે વ્યક્તિ સ્વયં વિકસિત થતી રહીને આગળ વધે અને બીજાઓને પણ વિકાસ કાર્યમાં સહયોગ આપે તથા તેમને આગળ વધારવાનો પ્રયત્ન કરે, જેથી આપણો વિસ્તાર વધતો જાય. આ વિસ્તારને માટે શિક્ષણની સાથે સાથે ટોળીઓનું આ કાર્ય ઘણું જ ઉત્તમ રહે છે. તેના માધ્યમથી વિસ્તારમાં, વિસ્તાર પ્રક્રિયામાં ગતિ આવે છે. ટોળીઓમાં જેવું કાર્ય કરે છે તેવું શીખે પણ છે અને શીખવાડે પણ છે. સ્કાઉટમાં જે લોકો હોય છે તેઓ શીખવાડે પણ છે અને શીખે પણ છે. ટીચર્સની ટ્રેનિંગ હોય છે, તેમાં તેઓ શીખતા પણ જાય છે અને શીખવાડતા પણ જાય છે. બુદ્ધ વિહારમાં જે લોકો રહેતા હતા તેઓ સાધના પણ કરતા હતા અને બહાર જઈને લોકોને શીખવતા પણ હતા. તીર્થયાત્રા પણ આવી જ પ્રક્રિયા હતી, જેમાં લોકો પોતે આત્મશુદ્ધિ પણ કરતા હતા અને લોકશિક્ષણનું કાર્ય પણ કરતા હતા. પોતે તપતા હતા તથા લોકોને પણ પ્રેરણા આપીને તેમને તપનું મહત્વ સમજાવતા હતા. સાથીઓ, હું વિચાર ક્રાંતિ આંદોલનને તીવ્ર બનાવવા ઈચ્છું છું, જેથી લોકોને વિચાર કરવાની રીત બદલાઈ જાય. આ કાર્ય માટે મારે અધ્યાત્મના સિદ્ધાંતો જાણવા જરૂરી છે, જેથી લોકો તેમને પોતાના જીવનમાં ઉતારી શકે. એટલા માટે આપણે નૈતિક તેમજ સામાજિક ક્રાંતિ માટે કટિબદ્ધ થવું પડશે. લોકોને સમજાવવું જોઈએ કે મનઃસ્થિતિ સુધારવી, જો આપણે ફક્ત ભૌતિક સ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરીશું તો તેનાથી કાર્ય શક્ય બનવાનું નથી. ભૂલથી મનુષ્યને ભૌતિક લાભ મળી જાય, સંપત્તિ પણ મળી જાય, છતાં પણ તેનો આધ્યાત્મિક વિકાસ ન થાય ત્યાં સુધી એટલો લાભ મળશે નહીં. એટલા માટે આપણા માટે જરૂરી છે કે આપણા ચિંતન અને ચરિત્રમાં જ્યાં પણ વિકૃતિઓ આવી ગઈ હોય તેમને વીણી વીણીને દૂર કરીએ. આને માટે આપણે ખૂબ પ્રયત્ન કરવો જોઈએ. મૂઢ માન્યતાઓ, અનિચ્છનીયતા, અંધવિશ્વાસ જેવી કેટલીય બાબતો આપણા બૌદ્ધિક ક્ષેત્ર પર છવાઈ ગઈ છે. આપણે તેમને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેના સ્થાને આપણે વિવેક અને દીર્ઘદ્રષ્ટિની સ્થાપના કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે ઉચિત હોય તેને જ ગ્રહણ કરવું જોઈએ, જે ઉચિત નથી તેને વાળી ઝૂડીને બહાર ફેંકી દેવું જોઈએ. આવું શિક્ષણ આપણે લોકોને આપવાનું છે, જેથી બિનજરૂરી બાબતો જે આપણા બૌદ્ધિક ક્ષેત્રમાં ઘૂસી ગઈ છે તેમને આપણે દૂર કરી શકીએ. બીજી વાત છે નૈતિક શિક્ષણ, નૈતિક ક્રાંતિ. ધર્મતંત્રનું બીજું કામ નૈતિક સ્તરને જાળવી રાખવાનું છે. આને માટે લોકોને ચરિત્ર નિષ્ઠાનું જ્ઞાન આપવું જોઈએ. આ કાર્યની શરૂઆત પોતાનાથી કરવી જોઈએ. પોતાની ગરિમાનું સંરક્ષણ કરવું જોઈએ તથા મનુષ્યની આસ્થાઓને ઉચ્ચ સ્તરીય બનાવવી જોઈએ. નૈતિકતા મનુષ્યની આકાંક્ષાઓ ઉપર ટકેલી છે. આજે દરેક મનુષ્યની ઈચ્છાઓ મોટાઈ, વિલાસિતા તથા અહંકારને પોષવાની હોય છે. એટલે નૈતિકતાનો પાઠ ભણાવવા માટે દરેક મનુષ્ય પોતાના જીવનમાં આ સિદ્ધાંતોના મહત્વને અને સિદ્ધાંતોના મૂલ્યને સમજવા જોઈએ. મનુષ્યને સમજાવવું જરૂરી છે કે મોટાઈ કરતાં મહાનતાનું મૂલ્ય વધારે છે. મહાનતા મનુષ્યના વ્યક્તિત્વ સાથે જોડાયેલી છે, ભૌતિક સંપદાઓની સાથે જોડાયેલી નથી. આપણે દરેક મનુષ્યને સમજાવવું પડશે કે તમારા જીવનની નીતિ સાદું જીવન અને ઉચ્ચ વિચારવાળી બનાવો. મનુષ્ય જો સાદું જીવન અપનાવી લે તો તેને છળકપટ કરવાની કે બેઈમાન કરવાની જરૂર ક્યારેય નહીં પડે. વાસ્તવમાં મોટાઈ તેમજ ઠાઠમાઠના કારણે મનુષ્યની ઈચ્છાઓ વધતી જાય છે અને તે પોતાનો નૈતિક સ્તર ખોઈ બેસે છે. જો દરેક મનુષ્યને સાદું જીવન, ઉચ્ચ વિચારની આ વાત સમજાવવામાં આવે તો મને વિશ્વાસ છે કે આપણે તેવા બની શકીએ છીએ અને આપણો સ્તર પણ એવો બની શકે છે. સંયમ, નમ્રતા, સજ્જનતા, ઈમાનદારી, જવાબદારી, કર્તવ્ય નિષ્ઠા, નિયમિતતા જેવા સદગુણ આપણા સ્વભાવમાં આવી જાય
તો આપણે નૈતિક સ્તરનો વિકાસ થઈ શકે છે, આપણા નૈતિક સ્તરનો ખૂબ વિકાસ થઈ શકે છે. આ વાતની જવાબદારી, આ વાતની જાણકારી આપણે લોકોને પોતાના પરિવારને આપવી જોઈએ, આપવી જ જોઈએ. સાથે સાથે મિશનના દરેક કાર્યકર્તાઓએ આંશિક કે પૂર્ણ સમયદાનીએ પણ પોતાના જીવનમાં એ સદગુણોને વીણી લેવા જોઈએ, વણી લેવા જોઈએ. આદર્શો અને સિદ્ધાંતોવાળું જીવન જ જો તેઓ જીવશે તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણો નૈતિક સ્તર ઊંચો જશે અને આપણું ખોવાયેલું ગૌરવ પાછું મળી શકશે. આપણા બૌદ્ધિક સ્તરનો પણ એટલો વિકાસ હોવો જોઈએ કે આપણી અંદર અનિચ્છનીય તેમજ ખોટી માન્યતાઓને કોઈ સ્થાન ન મળે, જેથી કોઈ પણ આપણી સામે આંગળી નચી દઈ શકે અને એવું પણ કહેવાનો મોકો ન મળે કે ચરિત્રની દ્રષ્ટિએ આપણે નિમ્ન સ્તરના છીએ, હલકા સ્તરના છીએ. જો આપણો સ્તર ઊંચો હશે તો જનમાનસ ઉપર તેનો ખૂબ પ્રભાવ પડશે અને આપણી વાતો માનવા મજબૂર થઈ જશે. ધર્મતંત્રનું જે ત્રીજું કાર્ય છે તેને સામાજિક ક્રાંતિ કહેવામાં આવે છે. એના દ્વારા મનુષ્યની અંતઃચેતનાનો વિકાસ થાય છે. સામાજિક ક્રાંતિ માટે સમાજમાં જોવા મળતા અવગુણોને દૂર કરવા માટે સામૂહિક જન આંદોલન અને વિરોધ કરવાની જરૂર છે. શ્રેષ્ઠ સમાજ બનાવવા માટે જે રચનાત્મક બાબતોને જીવનમાં ધારણ કરવાની ખાસ જરૂર છે તેવા ઉચ્ચ સ્તરીય સિદ્ધાંત છે જે વ્યક્તિને સમાજ પરાયણ બનાવે છે. આત્મવત સર્વભૂતેશોની માન્યતા લોકોના અંતઃકરણમાં દ્રઢ કરવી જોઈએ. લોકો પાસેથી આપણે જેવા વ્યવહારની અપેક્ષા રાખીએ છીએ તેવો જ વ્યવહાર આપણે પોતે પણ કરવો જોઈએ. સામાજિક ક્રાંતિ માટે આ ઘણું જ જરૂરી છે. દરેક મનુષ્યના મનમાં વસુદૈવ કુટુંબકમની ભાવના જાગૃત કરવી પડશે. સૌની માન્યતા એવી હોવી જોઈએ કે આપણા કુટુંબમાં માત્ર 2-5 સભ્યો જ નથી પરંતુ અનેક સભ્યો છે. સંપૂર્ણ સંસારના લોકો આપણા જ છે. યહ વિશ્વ હમારા હી ઘર હો, ઉર્મે સ્નેહ કા નિર્જર હો, માનવ કે બીચ ન અંતર હો, બિખરા સમતા કા મૃદુ સ્વર હો, પૂરબ કી લાલી બન જાય પ્રભુ એસા જ્ઞાન હમે દેના. સંપૂર્ણ સંસારના લોકો આપણા જ છે. એ રીતે આપણે આપણા નાના જે રીતે આપણે આપણા નાના પરિવારનું ધ્યાન રાખીએ છીએ તેવી જ રીતે આપણે આખા સમાજના લોકોનું ધ્યાન રાખવું જોઈએ જેથી લોકો સુખી રહી શકે. આ સામાજિક ક્રાંતિ માટે ઋષિઓએ બનાવેલા આધ્યાત્મિક સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવું જરૂરી છે. બધા લોકો તેમનું પાલન કરે અને એ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. આત્મવત સર્વભૂતેશુની માન્યતા જીવનમાં ઉતારવી જોઈએ. ત્યારે જ આપણે વહેંચીને ખાઈ શકીશું અને સુખી સંપન્ન રહી શકીશું. આપણે સમાજમાં સુખ વહેંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે કમાઈએ એ સારી વાત છે પરંતુ યોગ્ય ઉપયોગ કરતા શીખીએ ત્યારે જ સમાજમાં સુખ શાંતિ આવી શકે છે. લોકો કમાઈ ખૂબ છે પણ વાપરતા નથી આવડતો, એનો યોગ્ય ઉપયોગ કરતા નથી આવડતો. સમતા આપણા જીવનનું અંગ હોવું જોઈએ. નર નારીમાં જુદાપણું ન હોવું જોઈએ. શ્રેષ્ઠ સમાજ માટે સમતા હોવી પરમ આવશ્યક છે. જાતિ તથા લિંગની સમાનતાની સાથે સાથે આર્થિક સમતા પણ હોવી જરૂરી છે. આપણે પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રત્યેક નાગરિકે સહકારના સિદ્ધાંતને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવો જોઈએ. સામાજિક જીવનમાં દરેક કાર્યની વ્યવસ્થા કરવી જોઈએ. સમાજમાં જ્યાં પણ અનીતિ, અન્યાય આવું બધું દેખાય ત્યારે તેમની સામે લડવા માટે મારે અને તમારે જટાયુ જેવું સાહસ બતાવવું. તમે જાણો છો કે આપણી ભારત ભૂમિમાં ભગવાનના જેટલા અવતાર થયા છે તે સૌએ ધર્મની સ્થાપના તેમજ અધર્મના નાશ માટેના પ્રયત્ન કર્યા છે. આપણી અંદર જ્યારે ભગવાનની પ્રેરણા આવશે ત્યારે આપણે બંને કાર્યોને સમાન રૂપે કરવા પડશે. આપણા આચરણને સુધારવું તથા બીજાના આચરણને યોગ્ય બનાવવું ઘણું જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. આજુબાજુના વાતાવરણમાં જ્યાં પણ તમને અનૈતિકતા, અન્યાય આવું બધું દેખાય ત્યાં તમારે તેનો અડગપણે વિરોધ કરવો જોઈએ. એટલું જ નહીં, સંઘર્ષ માટે તૈયાર પણ રહેવું જોઈએ. જ્યાં પણ અનાચાર નજરે પડે તેની સામે બાથ ભેળવા માટે પોતાની પરિસ્થિતિ અનુસાર સહયોગ, સંઘર્ષ જે પણ હોય તે અવશ્ય કરવો જોઈએ. તેના માટે તમે તમારી અંદર સાહસ ભેગું કરો.
મિત્રો, સમાજની વ્યવસ્થા આજ આધાર ઉપર જળવાઈ રહી છે, જળવાઈ શકશે. ડરપોક મનુષ્ય, કાયર મનુષ્ય, ભયભીત મનુષ્ય, ગુંડાગીરીના ભયથી મોં સંતાડતો મનુષ્ય ક્યારેય આ અવગુણોને દૂર કરી શકશે નહીં. અને સમાજમાં જ્યાં સુવ્યવસ્થાની જરૂર છે, અનીતિના નિવારણની આવશ્યકતા છે, તે પૂરી નહીં થઈ શકે. સામાજિક ક્રાંતિ માટે સાહસ અને હિંમતને જાગૃત કરવાની જરૂર છે. ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે આપણે આ પ્રયત્નો તો કરવા જ પડશે. આજે સંપૂર્ણ માનવ જાતિ સામૂહિક આત્મહત્યા માટે આગળ વધી રહી છે. આથી આપણે તેમના ઉત્થાન માટે પણ પ્રયત્નો કરવો પડશે. આ કાર્ય માટે આપણે ધર્મતંત્રને પુનઃ જાગૃત કરવું પડશે. મોટું કાર્ય કરવા માટે મોટા સાધનો વડે જ મોટું કાર્ય થાય છે, અને મોટું લક્ષ્ય જ માણસોને ભેગા કરી શકે છે. આ જ છે મારું લક્ષ્ય. હું ઈચ્છું છું કે દરેક મનુષ્યમાં આ જાગૃતિ ઊભી થાય, ઉત્પન્ન થાય. મારું નિવેદન છે કે દરેક વ્યક્તિ પોતાના વ્યક્તિગત સુખ સુવિધાનો ત્યાગ કરીને સામાજિક જીવન માટે આગળ આવે. મિત્રો, મિશનના પુનર્ગઠનનો મારો મતલબ એવો છે કે આપણે નવા લોકો બનાવીએ, નવો સમાજ બનાવીએ અને નવો યુગ લાવીએ. આના માટે મારું તથા આપનું એક કર્તવ્ય છે કે આપણે વ્યક્તિ નિર્માણના કાર્યમાં લાગી જઈએ, જેથી શ્રેષ્ઠ વ્યક્તિઓ આગળ આવી અને મોરચાનું કાર્ય સંભાળી શકે. આના વગર સમાજના નવનિર્માણનું કાર્ય થઈ શકશે નહીં. આપણે આને માટે ભરપૂર પ્રયત્ન કરવા પણ કરવાનો છે, તો જ આપણા મિશનનું કાર્ય આગળ વધી શકશે. ઓમ શાંતિ. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો, યુગ ઋષિનો, યુગ પંડિતનો, યુગ વ્યાસનો આ સંદેશ, આ પ્રવચન, લોકો બદલાશે, નવો યુગ આવશે. પરમ કૃપાળુ માં ગાયત્રીની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે આ દિવ્ય વિચાર પહોંચાડવામાં આવ્યો છે. ઋષિ ચિંતન ચેનલ જેતપુરના માધ્યમથી આને વિનામૂલ્યે પહોંચાડવામાં આવ્યો છે. તો આ સંદેશને અણસાંભળ્યો વણસાંભળ્યો નહીં કરતા આ દિવ્ય પ્રવચનને આપ અન્ય લોકો સુધી પહોંચાડી, ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સભ્ય સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો. વ્યક્તિનું દેવત્વ જાગે અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય એવું આ દિવ્ય પ્રવચન અન્ય સ્નેહી સ્વજનોમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો. એ જ અપેક્ષા સહ જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય હિન્દ.